નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપવામાં આવનાર છે તે યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળતું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારની નવી યોજના અને સરકારની આ નવી યોજના અન્વયે ખેડૂતોને મળશે સ્માર્ટફોન જી હા મિત્રો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે રૂપિયા પંદર હજાર સુધીની ખરીદી પર સહાય આપવામાં આવશે તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ નવી યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો ખેતીવાડી ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના તો આ યોજનાએ એ આ ખેડૂત પોર્ટલ ઉપર બહુ જલ્દી ઉપલબ્ધ થઈ જશે જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપને જાણ કરવા માટે પ્રયત્ન કરીશું તો હવે આપણે યોજનાની આગળની વિગતો જોતા જઈએ પહેલાં આપને સરકારનો તે ઓફિશિયલ પરિપત્ર બતાવી દઉં તો તમે આ આખો પરિપત્ર જોઈ લો ત્યાર પછી આપણે આ યોજના વિશેની વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો યોજનામાં સહાયનું ધોરણ આપણે જોઈ લઈએ તો ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથી રૂપિયા પંદર હજાર સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે તે ઉપરાંત જોઈએ તો ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના દસ ટકા સહાય અથવા તો રૂપિયા એક હજાર પાંચસો એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે જો તમે સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇયરફોન ચાર્જર વગેરે જેવા સાધનો ખરીદશો તો તેનો આ યોજના હેઠળ સમાવેશ થઈ શકશે નહીં તો મિત્રો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવીએ દાખલા તરીકે કોઈ એક ખેડૂત આઠ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના દસ ટકા મુજબ રૂપિયા આઠસો થાય અથવા તો રૂપિયા પંદરસો તો એ બેમાંથી જે ઓછું હોય એટલે કે રૂપિયા આઠસોની સહાય તેને મળવાપાત્ર થાય તે ઉપરાંત મિત્રો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે જો કોઈ ખેડૂત રૂપિયા સોળ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના દસ ટકા મુજબ એક હજાર છસો અથવા તો રૂપિયા એક હજાર પાંચસો એ બે માંથી જે ઓછું હોય તે એટલે કે રૂપિયા પંદરસોની સહાય મળવાપાત્ર થાય તો આ પ્રમાણે મિત્રો જે ખરીદ કિંમતના દસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા પંદરસો એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને આ સહાયની રકમ છે તે લાભાર્થીને સીધી બેંક એકાઉન્ટમાં મળશે તો હવે આપણે આગળ લાભાર્થીની પાત્રતા જોઈએ તો મિત્રો આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે તે ઉપરાંત આગળ જોઈએ તો આ યોજના હેઠળ ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો તો પણ એક જ વાર મળવા પાત્ર થશે અને આપણે જોઈએ કે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના આઠ અમાં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે લાભાર્થી અરજી કરવાની પદ્ધતિ જોઈ લઈએ તો મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે તો હવે મિત્રો આપણે સહાય ચૂકવણીની પદ્ધતિ અને તેની માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તેની વિગત પણ જોઈ લઈએ તો મિત્રો પસંદ થયેલા લાભાર્થી પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી પંદર દિવસમાં આ સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે અને નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે તો હવે આપણે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તે જોઈ લઈએ ક્રમ નંબર એક સ્માર્ટફોન ખરીદેલ હોવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અસલ બિલ આમ તો મિત્રો બિલમાં આઈએમઇઆઈ નંબર આવી જ જાય છે પણ તેમ છતાં આપને જણાવવાનું કે તમે ખરીદ કરેલ મોબાઈલના આઈ નંબરની પણ જરૂરિયાત રહેશે ક્રમ નંબર બે આઠ અ ની નકલ ક્રમ નંબર ત્રણ જોઈએ તો રદ કરેલ ચેક અને છેલ્લે ક્રમ નંબર ચાર ઉપર જોઈએ આધાર કાર્ડની નકલ તો આમ આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજીની જે પ્રિન્ટ આઉટ હોય તેમાં સહી કરી અને તેની સાથે જોડી તમારા વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે તો મિત્રો આ યોજના અન્વયે ફોર્મ ભરવા માટે જોઈએ તો આ ખેડૂતની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો અહીંયા તમે વેબસાઇટ જોઈ શકો છો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ફોર્મ ભરવાની તારીખ અંગે જણાવવાનું કે હાલમાં આ યોજના અન્વયે ફોર્મ ભરવાની તારીખ જાહેર થયેલ નથી પણ જ્યારે પણ જાહેર થશે ત્યારે આપણે અલગથી વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું તે ઉપરાંત મિત્રો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલ છે જે આઈ ખેડૂતનો હેલ્પલાઇન નંબર છે તો હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ એકસો પંદર એકાવન આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશે વધુ માહિતી મેળવી શકાય છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ